આપણે આજે વાર્તા સાંભળવાની છે. શું સાંભળવાની? અને વાર્તાનું નામ છે દાદી માની યુક્તિ. દાદી માની યુક્તિ. ઘેટાનું એક બચ્ચું હતું. કોણ હતું? બચ્ચું હતું. તો તે તેની દાદી માને મળવા જઈ રહ્યું હતું. કોને મળવા જતું હતું? દાદી માને મળવા જતું હતું. તો જંગલના રસ્તે તેને વરુ મળ્યું. કોણ મળ્યું? વરુ મળ્યું. દેખાય છે વરુ? હા, તો વરુ મળ્યું. વરુ કે હું તને ખાઈ જઈશ. શું કરીશ? ખાઈ જઈશ. તો ઘેટાનું બચ્ચું બોલ્યું, કૃપા કરી મને જવા દો, હું મારી દાદી માને મળવા જઈ રહ્યો છું. હું પાછો આવું ત્યારે તમે મને ખાજો. અત્યારે મને જવા દો. પછી વરુએ શું કીધું? ભલે, તું જા. એટલે ઘેટાનું બચ્ચું તો ગયું એની દાદીમા પાસે. તે જયારે પાછું આવવાની તૈયારી કરતું હતું ત્યારે તેને દાદીમાને વરુની વાત કરી, મને રસ્તામાં વરુ મળી તું અને એ તો મને ખાવાનું કે છે. તો દાદીમાએ તો એને એક યુક્તિ બતાવી, યુક્તિ બતાવી, આઈડિયા આપ્યો, એક સરસ આઈડિયા આપ્યો. હા, તો એને એક ઢોલ લઈ આપ્યો આવું અને શું કીધું કે તું આ ઢોલકામાં સંતાઈ જા. એટલે પછી સંતાઈ ગયું ઘેટું તો ઢોલકમાં. પછી દાદી માએ તો ઢોલકને સડક પર ગબડાયું. કઈ ગબડાયું? સડક પર. અને ઘેટાના બચ્ચાએ જોયું કે તે વરુની, પેલું જે વરુ હતું ને એના ઘેટાના બચ્ચાની રાહ જોતું હતું, રસ્તામાં ઉભું હતું. કયું ઉભું હતું? રસ્તામાં. તો વરુને શંકા થઈ કે આ અમાર કોઈક છે ખરું. એટલે પૂછ્યું કે તે આ ઘેટાના બચ્ચાને જોયું છે? તો અંદરથી શું અવાજ આવ્યો? ના, નથી જોયું. એટલે પછી વરુને તો શક ગયો કે અંદરથી કઈક ઘેટાના બચ્ચા જેવું બોલ્યું. એટલે એ શું કર્યું? એની ઢોલકની પાછળ 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 જવા લાગ્યું. પછી વરુ તો એને પકડી લે ને, એ પેલા ઘેટાનું બચ્ચું કઈ ભરાઈ ગયું? ઘરમાં ભરાઈ ગયું. અને વરુ જોતું રહી ગયું. બારીમ રહીને ઘેટું જોવે છે કે કોણ ઉભું છે બાર. તારે તો આ વરુભાઈ ઉભા હતા. તો ઘેટાનું બચ્ચું એની દાદી માનો આભાર માને છે કે મને તમે બચાવ્યું દાદી માએ. હવે દાદી માએ ઢોલક ના આપ્યું હોત તો ઘેટાનું બચ્ચું શું થતું? વરુ ખાઈ જતું ને, વરુ ખાઈ જતું. તો આ યુક્તિ થી ઘેટાના બચ્ચાનો જીવ બચી ગયો. કેવી વાર્તા છે? મસ્ત, સરસ મજાની વાર્તા.